સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં સવારથી ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ રહેતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો જોવા મળ્યા છે તો હવામાન વિભાગની બે દિવસીય આગાહીને લઈને વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો હવામાન વિભાગની આગાહીને લઈને ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભર ફરી કમોસમી વરસાદ પડી જેવો ઘાટ ઘડાયો હતો ઠંડી ગરમી અને વાદળછાયું વાતાવરણ ઊભું થતાં વરિયાળી જીરું કપાસ તથા ફ્લાવર કોબીજ અને શાકભાજીના પાકો ઉપર નુકસાનની ભીતિ સેવાઈ રહે છે ત્યારે પ્રાંતિજમાં ખાસ કરીને શાકભાજીમાં ફ્લાવર કોબીજની ખેતી થાય છે અને હબ ગણાય છે ત્યારે આ વર્ષે ઉપરા ઉપરી માવઠા હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ખેતીમાં લાખો રૂપિયાની નુકસાનની સહન કરવાનો વારો આવ્યો હતો અને ફરી પાક તૈયાર થવાના આરે છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે ફરી વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રોમાં માવઠાને લઈને ચિંતાના વાદરો જોવા મળી રહ્યા છે ત્યારે જો કમોસમી વરસાદ પડશે તો ફરી ખેડૂતોનો તૈયાર થયેલા પાક ઉપર પાણી ફરી વળશે અને ખેડૂતોને રોવાનો વારો આવશે ત્યારે આજે વહેલી સવારથી જ ઘુમ્મસ અને વાદળછાયું વાતાવરણ રહેતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદરો જોવા મળ્યા છે જેડેશ ટીવી ક્રાંતિજ